વિદ્યાર્થી મિત્રો આની પહેલા એક પાઠ આપણે પહેલો પ્રસ્તાવના અને મિશ્રણ એટલે શું એના વાતચીત વાળો આપણે ટોપિક એક મૂકી દીધો છે છે જો એ એ વિડિયો લેક્ચર તમે તમે નથી જોયો તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી જોઈ શકો છો અને પછી આ વિડિયો જોઈ શકો છો અને જો એ જોઈ લીધો છે તો તમારા માટે વિડિયો છે આજે વિદ્યાર્થી મિત્રો આપણે સ્ટડી કરવાના છીએ તો કે આ ચાર ટોપિકો વિશે બરાબર સર્વપ્રથમ આપણે જોવાના છીએ સમાંગ મિશ્રણ કોને કહેવાય બરાબર ત્યાર પછી વિસમાંગ મિશ્રણ કોને કહેવાય

કે આપણે લોકો છે ને એ વિદ્યાર્થી મિત્રો આપણે ભણ્યા કેના વિશે તો કે મિશ્રણ વિશે એ મિશ્રણ કોને કહેવાય તો કે જ્યારે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ બે શુદ્ધ પદાર્થો ભેગા થાય શું કોઈ પણ બે શુદ્ધ પદાર્થો ભેગા થાય અને જે બનાવે એને આપણે મિશ્રણ કહેતા હતા પરંતુ વિદ્યાર્થી મિત્રો જ્યારે આ બે પદાર્થો ભેગા થાય છે ને તો બે પ્રકારના અલગ અલગ મિશ્રણો બનાવે છે ફરીવાર રિપીટ કરું છું કે વિદ્યાર્થી મિત્રો જ્યારે આ બે પદાર્થો ભેગા થાય છે ને ત્યારે બે પ્રકારના અલગ અલગ છે એ વિદ્યાર્થી મિત્રો મિશ્રણ બનાવે છે અને એમાંનું એક મિશ્રણનો પ્રકાર છે એ છે વિદ્યાર્થી મિત્રો સમાંગ મિશ્રણ અને જ્યારે બીજો એક પ્રકાર છે એ છે દીકરાઓ વી સમાંગ મિશ્રણ એટલે કે વિદ્યાર્થી મિત્રો આપણે આ બે સમાંગ મિશ્રણ અને વી સમાંગ મિશ્રણ આ બંને મિશ્રણના પ્રકારો છે અને આની અંદરથી એક સવાલ પણ મોસ્ટ ટાઈમ પે આવે છે કે જે પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે કે મિશ્રણ એટલે શું તેના પ્રકાર જણાવી બરોબર કોઈ પણ એક મિશ્રણના પ્રકાર વિશે વિસ્તૃત માહિતી આપો અથવા તો એવો પણ સવાલ પૂછાય કે સમાંગ મિશ્રણ એટલે શું સમજાવો અથવા તો એવો પણ સવાલ આવે વિસમાંગ મિશ્રણ એટલે શું સમજાવો અથવા તો આવો પણ સવાલ આવી શકે કે મિશ્રણના પ્રકાર કેટલા છે ડિટેલમાં સમજાવો એટલે કે વિસ્તૃત સમજાવો બરાબર તો વિદ્યાર્થી મિત્રો આટલા બધા અલગ અલગ રીતના સવાલો આની અંદરથી પૂછાય છે તો ચાલો આપણે પહેલા સમાંગ મિશ્રણ વિશે જોઈએ અને પછી આપણે વિસમાંગ મિશ્રણ વિશે જોઈએ વિદ્યાર્થી મિત્રો સમાંગ મિશ્રણ કોને કહેવાય જો હું તમને લોકોને છે સાવ

ચાલો મેં શું લઈ લીધું દીકરાઓ મેં એક બિક્કલ લઈ લીધું સરસ મજાનું ઓકે બિક્કલ લઈ લીધું બરાબર હવે હું શું કરીશ તો કે હવે વિદ્યાર્થી મિત્રો આની અંદર હું પાણી નાખીશ શું કરીશ દીકરાઓ શું નાખીશ શું નાખીશ તો કે પાણી નાખીશ ઓકે સર તમે પાણી નાખી દીધું સમજી ગયા અમે સર એકદમ વ્યવસ્થિત રીતે અમે સમજી ગયા એકદમ મસ્ત મસ્ત રીતે અમે સમજી ગયા નાખી દીધું પાણી હવે વિદ્યાર્થી મિત્રો આમાં એક ચમચી એક ચમચી હું નાખું છું એક ચમચી એક ચમચી એ ચમચા એક ચમચી હું ખાંડ નાખું શું નાખું દીકરા એક ચમચી હું ખાંડ નાખું અને વિદ્યાર્થી મિત્રો મને શું કરું હલાવી દો હલાવી દો શું કરું હલાવી દો હલાવી દીધું હવે તમે મને જણાવો તો કે આ દ્રાવણનું શું થશે તમારે જણાવવાનું છે ભાઈ એક્ઝેક્ટ આ દ્રાવણનું શું થશે તો મને જણાવો ચલો ફટાફટ 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 યસ સર સર આ ખાંડ છે ને યા પાણી અંદર ઓગળી જશે સર ખાંડ છે ને એ પાણીની અંદર ભળી જશે એટલે સર ઘડીક વાર પછી ખાંડ અદ્રશ્ય થઈ જશે કારણ કે ખાંડનું શું થવાનું છે ખાંડનું શું થવાનું છે કે સર આ ખાંડ છે ને ખાંડ ઈ સર નાના 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 કણોમાં કણોમાં પોતે રૂ પાણ પોતે પામીને પાણીના જે કણો છે પાણીના જે કણો છે એ કણો વચ્ચે પોતે શું થશે તો કે જગ્યા જગ્યા કણો વચ્ચેની કણો વચ્ચેની કણો વચ્ચેની જે જગ્યા છે એ જગ્યામાં પોતે શું થશે તો કે સમા ઈ જશે ખ્યાલ આવે છે શું બોલવું છે હવે યાદ રાખજો હવે સમજો હવે એ સમજો કે વિદ્યાર્થી મિત્રો હવે હું બીજું બીક કરી લઉં છું અહીંયા બાજુ બીજું બીકલ કરી લઉં ચાલો બીજું બીકલ લીધું હજી હું સમાન મિશ્રણ શું છે વિસમાન મિશ્રણ જે સમજાવું તો જ નથી હજી તું તમને પ્રવૃત્તિ સમજાવું છું આવું તમારી ટેક્સ્ટબુક માં ક્યાંય પણ તમને આપ્યું નથી પરંતુ ઓન્લી ફોર ક્યાં જોવા મળશે તો કે હિરેન સર પાસે જ કારણ કે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા કન્સેપ્ટ ક્લિયર કરીએ છીએ નોર્મલ તમે તમારી સ્કૂલ ની અંદર ભણતા હોય તમારા સાહેબ વાંચે જતા હોય તમારા મેડમ વાંચે જતા હોય અને તમે ખોટું ખોટું હા સર હા સર હા સર હા સર આવડી ગયું સર બહુ મસ્ત આવડી ગયું સર ખબર પડી ગઈ સર ખબર પડી એવું હોય છે પરંતુ સાયન્સ વિદ્યાર્થી મિત્રો શું છે ક્લિયર કરવાનો વિષય છે શું છે દીકરાઓ કન્સેપ્ટ ક્લિયર કરવાનો વિષય છે જ્યાં સુધી સાયન્સની અંદર તમે તમારો કન્સેપ્ટ ક્લિયર નહીં કરો ને ત્યાં સુધી તમને કશું આવડવાનું છે નહીં દીકરાઓ બરોબર એટલે હું તમને કન્સેપ્ટ ક્લિયર કરાવવા વધારે માંગીશ લખાણ તો તમારી પાસે છે જ તમે વાંચશો તો પણ તમને આવડી જો છે અને થિયરી કેવી રીતે પરીક્ષામાં લખવી એ પણ તમને લોકોનું જણાવીશ એટલે ડોન્ટ વરી ટેન્શન ન લેતા પણ પહેલા અહીંયા કન્સેપ્ટ ક્લિયર કરીએ કે એક્ઝેક્ટ સમાન મિશ્રણ કો શું કહેવા માંગે છે એક્ઝેક્ટ વિસમાન મિશ્રણ શું કહેવા માંગે છે હવે ઘણા બધા વિદ્યાર્થીઓ મને પાછા કહે છે કે સર આ સમાન કન્સેપ્ટ કન્સેપ્ટ તમે કરો કન્સેપ્ટ કન્સેપ્ટ શું છે અમને તો ખબર જ નથી વિદ્યાર્થી મિત્રો એક્ઝેક્ટ સમાન મિશ્રણ શું કહેવાય દેશી ભાષાની અંદર કોને સમાન મિશ્રણ કહેવાય કોને વિસમાં મિશ્રણ કહેવાય એ જાણવું ને એને વિદ્યાર્થી મિત્રો કહેવામાં આવે છે શું કન્સેપ્ટ બરોબર તો ચાલો આપણે જાણવાનું છે તો બીજું બીકલ લીધું હા સર હવે આમાં હું આપણે સેમ ટુ સેમ પાણી હું ભરી દઈશું પાણી ભરી દીધું પાણી ઓકે સર હવે તમારા આની અંદર આની અંદર એક ચમચી શું લેવાનું શું લેવાનું એક ચમચી રેતી નાખવાની શું નાખવાની રેતી ઉમેરવાની બરોબર એક ચમચી રેતી તમે નાખશો અને પછી તમે એને શું કરશો હલાવશો ઘુમરે ગુમરે ગુમરે ભાઈ ગુમરે ગુમે તમે હલાવશો શું થશે મને કહો તો તમે શું થશે એક્ઝેક્ટ શું રચના જોવા મળશે તમે મને જણાવો તો શું થશે તમે કેશો કે સર રેતી છે ને બધી તળીએ બેસી જશે સર ઓગળશે જમા થઈ જશે રેતી થોડી સર પાણીમાં ઓગળે ગાંડા થઈ ગયા છો તમે પાણીમાં રેતી નાખો છો અને રેતી પાણી નાખો છો તો વિદ્યાર્થી મિત્રો હું ગાંડો નથી થઈ ગયો અહીંયા મારે તમને સમજાવવું છે એ કે વિદ્યાર્થી મિત્રો આ મિશ્રણમાં શું થયું કે આમાં આપણે પાણી લીધું તું ને પાણી અને પાણી સાથે જ્યારે આપણે ખાંડ નાખી પાણી કેવો છે બેટા તો કે એક શુદ્ધ પદાર્થ છે શુદ્ધ પદાર્થ છે તો કે યસ સર શુદ્ધ પદાર્થ છે ખાંડ એક શુદ્ધ પદાર્થ છે તો કે યસ સર ખાંડ એક શુદ્ધ પદાર્થ છે જ્યારે આ બંનેનો સરવાળો કરવું વિદ્યાર્થી મિત્રો આપણે હમણાં જ મિશ્રણની વ્યાખ્યા ભણ્યા શું ભણ્યા કે બે શુદ્ધ પદાર્થો જ્યારે ભેગા થાય બે શુદ્ધ પદાર્થો જ્યારે ભેગા થાય અને જે બનાવે અને જે બનાવે એને શું કહેવાય તો કે સર એને તો આપણે મિશ્રણ કહેતા હતા સર એને તો આપણે મિશ્રણ કહેતા હતા પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે નજર કરો આ મિશ્રણ જ છે આ ખાંડ અને પાણીનું મિશ્રણ જ છે પરંતુ વિદ્યાર્થી મિત્રો આને સમાંગ મિશ્રણ કહેવાય કેવું મિશ્રણ કહેવાય સમાન મિશ્રણ કેનું મિશ્રણ તો કે ખાંડ અને પાણીનું જે મિશ્રણ છે એ મિશ્રણ ને સમાન કહેવાય સર કેમ સમાન કહેવાય વિદ્યાર્થી મિત્રો આપણે શું કર્યું પાણીની અંદર ખાંડ નાખી તો ખાંડ બધી ઓગળી ગઈ એકમેક થઈ ગયું કહેવાય એકબીજામાં ભળી ગયું એમ કહેવાય તો જયારે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ બે શુદ્ધ પદાર્થોને ભેગા કરવામાં આવે અને ભેગા થઈને ભળી જાય

શું થયું આપણા માટે દીકરાઓ શું થયું આપણા માટે તો કે વિદ્યાર્થી મિત્રો આ જે દ્રાવણ છું ને વી સમા મિશ્રણ છું કારણ કે આ બંને કેવા છે તો કે એક સમાન સંઘટકો ધરાવતા હોતા નથી તો વિદ્યાર્થી મિત્રો આપણને વી સમા મિશ્રણની વ્યાખ્યા મળી ગઈ શું વ્યાખ્યા મળી ગઈ કોણ કે છે ચાલો બોલો કે જ્યારે જ્યારે બે શુદ્ધ પદાર્થો શુદ્ધ પદાર્થો શુદ્ધ પદાર્થો एक समान एक समान एक समान संघट को नाधरावता होइ तेवा, तेवा, मिश्रण ने मिश्रण ने शु कहवांग मिश्रण सर एने केवा यु कहवा समांग मिश्रण सर केवा य खबर पड़ी

પ્લસ તેલ હોય ને તેલ આ બંનેને વિદ્યાર્થી મિત્રો ભેગા કરીએ ને તો આ બંને એકબીજામાં ઓગળતા નથી ઓગળતા નથી વિદ્યાર્થી મિત્રો બંને એકબીજામાં ભળતા પણ નથી જ્યારે ઓગળતા પણ ના હોય અને ભળતા પણ ના હોય બંને સહેમત છે બંને સહેમ જ છે તો આ એક કેવું મિશ્રણ થયું વિસમાંગ મિશ્રણ થયું હજી એક ઉદાહરણ આપો તો મને અજી એક ઉદાહરણ આપો તો તો કે માની લો કે રેતી અને ખાંડ રેતી પ્લસ ખાંડ તો રેતી અને ખાંડ પણ કેવું ઉદાહરણ છે રેતી અને ખાંડ પણ કેવું ઉદાહરણ છે અરે સર આ રેતી અને ખાંડ બંને પણ એકબીજામાં એકબીજામાં એકમેકને થતા ભળતા નથી બંને અલગ અલગ સેપરેટ જોવા મળે છે યસ સર તો આ વિદ્યાર્થી મિત્રો કેવો થયો તો કે યસ સર આ વિદ્યાર્થી મિત્રો કેવું છે તો કે વિસમાંગ પોતે મિશ્રણ છે કેવું છે પોતે મિશ્રણ છે ખ્યાલ એવું દીકરાઓ ખબર પડી કે શું કહેવાનું છે ઓકે 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 ડન ક્લિયર ખબર પડી કે દીકરાઓ ચાલો હવે આને આપણે એકદમ થિયરી વાઇઝ સમજીએ આ તો મેં તમને મારી રીતે તમારો કોન્સેપ્ટ ક્લિયર કરાવ્યું પરંતુ પરીક્ષામાં આપણે કેવી રીતે લખશું કેવી રીતે પરીક્ષામાં લખીએ તો માર્ક મકડે આપણે આવું થોડું પરીક્ષામાં લખાયું ડ્રોઈંગ વાળું બરાબર બાકી તો માર્ક સાબ કાપી લે તો હવે પરીક્ષામાં કેમ લખવાનું છે એની આપણે ચર્ચા કરીએ અને પછી આપણે આપણો જે લેક્ચર છે એ પૂરો કરીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો પેહલા આપણે જોઈએ સમાન મિશ્રણ બરોબર ચાલો તો સમાન મિશ્રણની વાત કરીએ તો પહેલો મુદ્દો આપણે જોઈએ કે સમાંગ મિશ્રણ છે એ પહેલો મુદ્દો આપણે જોઈએ એમાં શું ખબર પડે છે આપણે તો વિદ્યાર્થી મિત્રો પહેલું આપણને ખબર પડે છે પહેલી મુદ્દો કે તેના ભાગો ભૌતિક રીતે અલગ પડતા નથી જો યાદ રાખજો કે સમાંગ મિશ્રણ હોય એના ભાગો હોય ને ભૌતિક રીતે અલગ ના પડે ભૌતિક ક્રિયા અલગ ના પડે એટલે સર અરે ભાઈ આપણે હમણાં જોયું ને આપણે હમણાં જોયું ને આપણે હમણાં જોયું ને કે શું જોયું કે જ્યારે પણ આપણે પાણીની અંદર ખાંડ નાખતા હતા ત્યારે બંને એકબીજા સાથે શું થઈ ગયા ભળી ગયા અને જ્યારે બંને એકબીજા સાથે ભળી જાય ત્યારે શું થાય ત્યારે શું થાય તો કે ત્યારે છે એ અલગ પડતા નથી એક જ કોઈ પણ ભૌતિક અવસ્થા દેખાય આપણને પાણી 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 જ દેખાય પછી ખાંડ અલગ દેખાય નહીં ઓકે તો પહેલો મુદ્દો થઈ ગયો બીજો મુદ્દો આપણે ચર્ચા કરીએ કે મિશ્ર થયા બાદ કોઈ એક જ ભૌતિક અવસ્થા ધરાવે છે મેં તમને હમણાં જ વાત કરી કે ખાંડ અને પાણી તમે ભેગા કર્યા હતા ત્યારે હવે તમને ખાલી કોઈ પણ એક જ દેખાશે બેમાંથી કોઈ પણ એક જ ભૌતિક અવસ્થા દેખાશે કઈ દેખાણી તમને સાહેબ અમને તો પાણી દેખાણું ખાંડ તો ઓગળી ગઈ બસ વિદ્યાર્થી મિત્રો આ થઈ ગયું તમારું શું તો કે વિદ્યાર્થી મિત્રો સમાન મિશ્રણનો બીજો મુદ્દો ત્રીજો મુદ્દાની વાત કરીએ જેમ કે તમે ઉદાહરણ હોય પાછું જેમ કે ખાંડ અને પાણી મીઠું અને પાણી હવા આયોડીન અને આલ્કોહોલ વગેરે શું છે તો કે સમાન મિશ્રણના ઉદાહરણો છે શું છે આ બધા સમાંગ મિશ્રણ મિશ્રણ ના પોતે ઉદાહરણો પોતે છે 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 ને બરોબર મિત્રો આગળ આપણે વાત વાત કરીએ એ મારે તમને એક સરસ મજાની કરવી કે ભણવાની મજા આવે દીકરાઓ ભણવાની મજા આવે છે કે નથી આવતી આ કે ના પડી જુઓ એક એકવાર કોમેન્ટ બોક્સમાં જણાવો કેવી તમને મારી મજા આવે ભણવાની આવે જ ને ભાઈ આપણે હસી મજાક કરતા કરતા મસ્ત રીતે કન્સેપ્ટ ક્લિયર કરતા કરતા પરીક્ષામાં કેવી રીતે થિયરી લખવી એ વિદ્યાર્થી મિત્રો ઇમ્પોર્ટન્ટ છે તો વિદ્યાર્થી મિત્રો આવી જ રીતે તમારે મારી પાસે એટલે કે ગુજરાતના મારી જેવા નંબર વન શિક્ષકો પાસે ધોરણ નવ ધોરણ દસ ધોરણ અગિયાર બાર કોમર્સ ભણવું હોય ને તો વિદ્યાર્થી મિત્રો વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ દ્વારા વિદ્યાકુલ એપ્લિકેશન ઉપર ટોપર બેચ લોન્ચ કરવામાં આવી છે અને આ ટોપર બેચ વિદ્યાર્થી મિત્રો તમને તમારી સ્કૂલમાં તમને તમારા બોર્ડની અંદર તમને તમારા ગામની અંદર તમને તમારા પરિવારની અંદર ટોપ બનાવશે એ અમારી જવાબદારી છે કારણ કે અહીંયા જે ભણાવે છે ગુજરાતના નંબર વન શિક્ષકો કે જે પોતે છે એ વર્ષના ધરાવતા શિક્ષકો છે અને જેની પાસે એવું સચોટ જ્ઞાન છે ને કે તમને આમ આમ પાઈ પાઈ દે દે નાના છોકરાને કેમ એટલું કડવું કડવું લાગે પણ પોતે શું કરે ગેરું ખોરે પછી પીવડાય ખબર પડે કઈ એવી રીતે તમને વિદ્યાર્થી મિત્રો ભણાવશે ને મોત પડી જશે એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમને શું છે તો કે તમારા મુખ્ય જે ચાર વિષયો છે જો તમે ધોરણ નવ માં ભણો છો તો ગણિત વિજ્ઞાન સામજો અંગ્રેજી એના દરરોજ લાઈવ લેક્ચર તમે લાઈવ લેક્ચર નથી જોઈ શકતા અથવા તો તમારે લાઈવ લેક્ચર બીજી વખત જોવો છે તો રેકોર્ડિંગ સ્વરૂપે પણ તમને એ લેક્ચરો મળશે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી તમારો ડાઉટ તમને કઈ પ્રશ્ન હોય કઈ ન સમજાત હોય તો એ પણ તમારા ડાઉટ પ્રશ્નો સોલ્વ થશે ફૂલ યર સ્ટડી વિદ્યાર્થી મિત્રો તમને રિવિઝન પણ કરાવવામાં આવશે જ્યારે આપણો આખો સિલેબસ પૂરો થશે ત્યારે લેક્ચર નોટ્સ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે હેન્ડ લખ્યું બરાબર તમને જે પીપીટી મળશે બેસ્ટ રિઝલ્ટ મળશે વોટ્સએપ સપોર્ટ તમને મળવાનો છે અને અહીંયા આપેલો જે નંબર છે નવ્વાણું બે ચુમ્માલીસ પિસ્તાલીસ ચારસો એની ઉપર કોલ કરશો ને તો ફટાફટ તમે છે એ મારી સાથે જોડાઈ જઈશું વધુ માહિતી ડિસ્ક્રિપ્શન આપી છે જાઓ ફટાફટ છે એનો એનો લાભ ઉઠાવો ચાલો આપણે જ્યાં પછી આવી જઈએ આ ત્રણ મુદ્દાઓ ભણ્યા હવે ચોથો મુદ્દો આપણો શું કહે છે

એ બંને એકબીજામાં ક્યારેય ભળતા નથી એટલા માટે એ શબ્દ વાપર્યો કે તેના ભાગો ભૌતિક રીતે અલગ પડે છે આપણને ચોખ્ખી રીતે દેખાય જોઈએ જ ખબર પડી જાય નાનો છોકરો જોઈએ ખબર પડી જાય તમને પણ જરૂરથી ખબર પડી જાય આગળ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ કે મિશ્ર થયા બાદ અલગ અલગ ભૌતિક અવસ્થાઓ ધરાવે છે બંનેને ભેગા કરતા તમે ખાંડ આ સોરી રેતી અને પાણી તો બંને અલગ અલગ રહેતા હતા ને રેતી પોતે ઘન સ્વરૂપમાં રહેતી હતી પાણી પોતે પ્રવાહી સ્વરૂપમાં રહેતો હતો બંનેની કેવી રીતે ખાલી ભૌતિક અવસ્થા અલગ અલગ દેખાતી હતી ત્રીજા મુદ્દાની વાત કરીએ કરી ઉદાહરણો રેતી અને ખાંડ મીઠું અને લાકડાનો વહેર લાકડાનો વહેર એટલે લાકડાનો ભૂકો ભૂકો હોય ને ત્યાર ત્યાર પછી પછી મીઠું અને અને પાણી તેલ વગેરે શું છે તો કે વીસ સમાન મિશ્રણ દીકરાઓ ઉદાહરણો છે આગળ ચર્ચા કરીએ તો કે તે આપડા મુખ્ય વ્યાખ્યા કે તે અસમાન સંગઠકો ધરાવતું શું છે દીકરાઓ તો કે મિશ્રણ છે બરોબર મિત્રો આ બે મુદ્દાઓ તમે લખો ને તમારા કન્સેપ્ટ ક્લિયર થઈ જાય અને સવાલ પૂછાય તો આપણને આવડે વિદ્યાર્થી મિત્રો આમ તો મારે દ્રાવણ વિશે પણ આજે ચર્ચા કરી હતી પરંતુ આ વિડીયો ઘણો બધો લાંબો થઈ જાય છે એટલા માટે આપણે દ્રાવણ વિશે આવતા લેક્ચરમાં રાખશું બરોબર મેં તમને શરૂઆતમાં વચન આપ્યું હતું કે આપણે દ્રાવણ વિશે ભણશું પરંતુ દ્રાવણ વિશે ભણવા જઈશું ને તો આ વિડીયો કલાકનો થઈ જશે અને તમે જોઈ પણ નહીં શકો તમને કંટાળો આવવા મળશે પરંતુ અમે એવી ટ્રાય કરશું કે તમે બેસ્ટ આપી શકો તો આની પછીનું જે નેક્સ્ટ લેક્ચર છે એ આપણે દ્રાવણ વિશે ભણવાના છીએ એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમારો મોટા ભાઈ કોઈ દસમાં ભણતું હોય તમે નવમાં ભણો છો પ્રથમ પરીક્ષાના પેપર સેટ લોન્ચ થઈ ચૂક્યા છે જો હજી સુધી તમે પ્રથમ પરીક્ષાના પેપર સેટ નથી મંગાવ્યા તો વિદ્યાર્થી મિત્રો